ગુજરાત સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ તો આજે ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો વિશેષ સંયોગ સર્જાયો છે. તો શાસ્ત્ર પ્રમાણે રાત્રે 1:48 ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ થશે, જે 16 જુલાઈની રાત્રે 3:07 સુધી ચાલશે. તો 150 વર્ષ બાદ આજે ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાઈ રહ્યો છે. તો 12 જુલાઈ 1870 બાદ ફરી આજે આ વિશેષ યોગ સર્જાયો. તો આજે રાત્રે 1:30 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 4:30 વાગ્યા સુધી ચંદ્ર ગ્રહણ રહેશે. તો મળતી માહિતી મુજબ વર્ષ 2019નું આ છેલ્લું ચંદ્ર ગ્રહણ છે. જો કે હિન્દુ પરંપરામાં ગુરુની પૂજા માટે ગુરુ પૂર્ણિમાના દિવસનું એક ખાસ મહત્વ છે. તો આ દિવસે ખાસ ગુરુની પૂજા કરવામાં આવે છે. આથી રાજ્યભરમાં ઠેર ઠેર વ્યાસપીઠ રચીને પૂજા અર્ચના કરવામાં આવશે. પરંતુ ચંદ્ર ગ્રહણ હોવાથી આ દિવસે બપોરે 4:30 પહેલા તમામ પૂજા પાઠ પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યાર પછી સૂતક કાળ શરૂ થતો હોવાથી પૂજા પાઠ થઈ શકશે નહીં. તો ભારતમાં સ્પષ્ટપણે ચંદ્ર ગ્રહણ માણી શકાશે. તો ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં પણ ચંદ્ર ગ્રહણ દેખાશે. તો અગાઉ 21 જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્ર ગ્રહણ સર્જાયું હતું. પૂર્ણિમાના આ દિવસે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, એ આપણા સૌના ગુરુ છે, ત્યાંથી લઈ અને આદ્ય ભગવાન શંકરાચાર્ય અને આચાર્ય પરંપરાના બધા જ આચાર્યો, રામકૃષ્ણ દેવથી લઈ સ્વામી વિવેકાનંદ, રામતીર્થથી લઈ અને અનેક મહાપુરુષો જે અધ્યાત્મ ક્ષેત્રમાં થયા, એ સૌને યાદ કરી કૃતજ્ઞતાપૂર્વક એને પ્રણામ કરી એમણે બતાવેલા માર્ગે ચાલવાનો સંકલ્પ કરી અને પછી દ્રઢતાપૂર્વક એ રસ્તે ચાલવાની આપણને પ્રેરણા મળે એ માટેનો આજનો આ દિવસ છે. એ મહાપુરુષો જેવું પવિત્ર જીવન જીવ્યા છે ને, એને લઈને એમણે આપણને જે પ્રેરણા કરી છે, આપણે એ રસ્તે ચાલીએ. ખરા અર્થમાં એ જ ગુરુ દક્ષિણા છે. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ ફોન લાઈન પર. જી દેવાંગ, આજે ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાઈ રહ્યો છે. ખાસ આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂજાનું એક ખાસ મહત્વ રહેલું છે. ગુરુ સ્થાનોમાં અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ અંકુર, વાત કરીએ આજે ગુરુ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ બંને સાથે છે, જ્યારે સંયોગની વાત કરીએ તો શાસ્ત્ર પ્રમાણે રાત્રે 1:48 ગુરુ પૂર્ણિમાનો પ્રારંભ થયો હતો. 16 જુલાઈ રાત્રે 3:07 સુધી ગુરુ પૂર્ણિમા છે. હિન્દુ પરંપરા મુજબ પૂજા આજના દિવસ પર મહત્વનું રહેશે. રાજ્યભરની વાત કરીએ તો વ્યાસપીઠ રચીને કરાશે અર્ચના પૂજા. 149 વર્ષ બાદ ગુરુ પૂર્ણિમા ચંદ્ર ગ્રહણ સાથે આજે જોવા મળશે. માત્ર અંકુર વાત કરીએ 12 જુલાઈ 1870 બાદ ફરી એક વખત વિશેષ યોગ આજે રાત્રે 1:30 થી સવારે 4:30 સુધી ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ત્યારે સૌથી પહેલા વાત કરીએ કે ભારતમાં સ્પષ્ટ માની શકાય ચંદ્ર ગ્રહણ ઓસ્ટ્રેલિયા, એશિયાના યુરોપ, દક્ષિણ અમેરિકા પણ દેખાશે ગ્રહણ. 21 જાન્યુઆરી પણ સર્જાયું હતું ચંદ્ર ગ્રહણ. અંકુર જે બિલકુલ દેવાંગ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો આજે એક તરફ ગુરુ પૂર્ણિમા, આજે ગુરુ પૂજા ખાસ કરવામાં આવતી હોય છે, ત્યારે ચંદ્ર ગ્રહણ પણ આજે છે. એટલે કે 170 વર્ષ બાદ આજે એક મહત્વપૂર્ણ સંયોગ રચાવાતી રહ્યો છે. અગાઉ 21 જાન્યુઆરીએ પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળ્યું હતું, હવે આજે ફરી એકવાર આ નજારો જોવા મળશે.